ડભોઈ તાલુકાના ગોપાલપુરા વસાહતમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા જ્યોતિબેન પરમારે બાળકોના ઉત્કર્ષ વિચારધારા શાળાના નિરંતર વિકાસને યથાર્થ કરવા નવતર અભિગમ દ્વારા કોવિડના નિયંત્રણોમાં શાળા પ્રવેશોત્સવ યોજી શકાય તેમ ન હોય બાળકોના ઘરે જઈ ફળા વૃક્ષોના રોપ આપી બાળકોને આવકાર્યા. ડિજિટલ ઇન્ડિયા હાલ હાઈફાઈ મોબાઈલનો જમાનો હોય ડભોઈ તાલુકાની નર્મદા વસાહત ગોપાલપુરા પ્રાથમિક શાળા જયબેન પરમાર દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ પાસે ડિજિટલ મોબાઈલ ન હોય ત્યારે ઘરે ઘરે જઈને અભ્યાસ કરાવે છે. જીઓનું આગળ ભણતર બગડ ના બગડે જો આવી પ્રવૃત્તિ દરેક શિક્ષક કરે તો ગુજરાતમાં અભણ બાળક રહે નહીં. ડભોઈ તાલુકાના ગોપાલપુરાની વસાહતની શાળામાં નવો અભિગમ. કોવિડ નિયંત્રણોના લીધે શાળા પ્રવેશોત્સવ યોજી ના શકાયો જ્યાં જયા પરમારે પ્રવેશ મેળવનાર બાળકોના ઘરે ઘરે જઈ ફળાઉ વૃક્ષોના રોપા આપી આવકાર્યા છે. પ્રાથમિક શાળાના શિક્ષિકા વસાહત લોકોને કોરોનાની રસી લેવા પ્રોત્સાહિત કરે છે. મોબાઈલ વિહોણા બાળકનો વ્યક્તિગત સંપર્ક કરી શિક્ષણની કાળજી લે છે. શિક્ષક તેને કહેવાય જેના હૃદય અને માનસમાં નિરંતર શાળાના વિકાસ બાળકોની ઉત્કર્ષની વિચારધારા અને ચિંતન સતત વહેતું રહે. ડભોઈ તાલુકાના ગોપાલપુરા ગામે આવેલી નવી વસાહત પ્રાથમિક શાળાના શિક્ષિકા જયા પરમારે ઉપરોક્ત વાતને સાચી ઠેરવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી તરીકે દર વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને સ્નેહપૂર્વક આવકારી તેમનો શાળા પ્રવેશ ઉત્સવ આનંદનો અવસર બનાવવાની પરંપરા સ્થાપી. જોકે આ વર્ષે કોરોના નિયંત્રણને લીધે શાળા પ્રવેશ યોજી શકાય તેમ ન હોવાથી જયાબેન મૂંઝવણમાં હતા. ત્યાં તેમને એક નવો વિચાર સૂજ્યો. તેના અમલ માટે તેઓ શાળા મેનેજમેન્ટ કમિટીના સીમલિયા બીટના CRCના સહયોગ અને પ્રોત્સાહનથી ચીકુ અને જામફળના ફળાઉ રોપા નર્સરીથી લઈ આવ્યા હતા. પછી પહેલા ધોરણમાં પ્રવેશ લીધો તેવા પ્રત્યેક બાળકોના ઘરે જઈ તેમને રોપ આપીને આવકાર્યા છે. એટલું જ નહીં, વાલીઓને સમજાવી જે તે બાળકની હાજરીમાં તેનું રોપણ કરાવી તેને કાળજીપૂર્વક ઉછેરવાનો અનુરોધ કર્યો છે. જણાવ્યું છે કે શિક્ષણ વિભાગે શાળાઓ બંધ છે પણ શિક્ષણ કાર્ય નહીં તેવું સૂત્ર આપ્યું છે. તેને સાર્થક કરવા બાળકોના શાળા પ્રવેશને આવકારવા મેં આ રીત અપનાવી છે. વાતાવરણની હવાને શુદ્ધ રાખવા વૃક્ષો અગત્યના છે. સંસ્કાર બાળકોમાં દ્રઢ કરવાનો પ્રયત્ન કર્યો છે. નવી વસાહતમાં મોટે ભાગે આદિવાસી પરિવાર રહેતો હોય છે. અત્યારે ધોરણ 1માં પ્રવેશ પામેલા દરેક બાળકને સરકારના નિયમ પરિપત્ર મુજબ કે પ્રવેશ ઉત્સવ બંધ રહ્યો છે ત્યારે અમે એવા બાળકોને પ્રવેશ આપીને એ બાળકોને એક છોડ, જેમ ફળાઉ ઝાડનો એક છોડ આપીને એમનું આવકાર કર્યો છે કે જેથી બાળકોને એમ થાય કે અમે પણ શાળામાં પ્રવેશ લીધો છે. આ એક મારો એક નવો નવતર પ્રયોગ હતો કે ભાઈ આ બને બાળકોને પોતાના વૃક્ષ તરફ, પોતાના પર્યાવરણ તરફ એક પ્રેમ જાગે અને પોતાનું વૃક્ષ છે એમ કરીને એને ઉછેરતું થાય એ માટેનો એક અભિગમ હતો. અત્યારે આ કોરોના મહામારી જ્યારે ચાલી રહી છે ત્યારે કોરોના મહામારીમાં શિક્ષણ શાળાઓ બંધ છે પણ શિક્ષણ કાર્ય નહીં, તો આ શિક્ષણ કાર્ય બાળકોને આપવા માટે અમે દરેક બાળકોને જેમ બને એમ શિક્ષણ આપી રહ્યા છે. જે બાળકો પાસે સ્માર્ટફોન છે તો એ બાળકોને અમે લોકોએ વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા એમના ક્લાસ લઈએ છીએ. જેમની પાસે સાદો ફોન છે કે મોબાઈલ નથી તેમના એમના ઘરે જઈને શિક્ષણ કાર્ય કરાવીએ છીએ. ગામ ગોપાલપુરા નવી વસાહત. પહેલા ધોરણમાં આવતા બાળકોને પ્રવેશ આપવા જયાબેન પરમાર ગોપાલપુરા નવી વસાહત વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરીને અભિનંદન પાઠવ્યું છે. અને બીજું કે મહામારી ચાલવા હોવાથી છોકરાઓને જયાબેન પરમારે ઘરે ઘરે જઈને ભણાવેલ છે અને આવે છે હરરોજ. કેવું લાગે છે હાલ હમણાં જે નવો યુગ છે મોબાઈલમાં તેને લઈને આ કેવી કાર્ય? મોબાઈલની અંદર મોટાભાગે બધા છોકરાઓ ભણી નહીં શકતા એથી અને ઓનલાઈન સુવિધા અમુકને ઓછી મળતી હોય છે, જેથી મેડમ આવે છે અને ઘરે ઘરે ભણાવી જાય છે. જે તે વર્ગના વિદ્યાર્થીઓને એક કે બે ધોરણ બધા અલગ અલગ રીતે એમને ભણાવીને જાય છે, બધા એક સાથે ભણતા નથી કેમ કે અત્યારે કોરોનાની મહામારીના હિસાબે બધાને અલગ અલગ ભણવામાં આવે છે, પહેલું બીજું ધોરણ કે ત્રીજું ચોથું ધોરણ એ રીતે. કેવું લાગે છે એના કારણે છોકરાઓનું ભવિષ્ય નહીં બગડે? બગડે એવું તો છે જ, પણ છતાંય મેડમો આવીને ભણાવે છે એ હિસાબે થોડું સારું છે. કેમ કે સ્કૂલમાં જવાતું નથી પણ ઘરે ઘરે આવીને ભણાઈ જાય છે એ હિસાબે બહુ સારું છે, જેથી ભવિષ્ય. ગોપાલપુરા નહીં વસાહતમાં બાળકો પાસે ટચિંગ મોબાઈલ ના હોવાથી ઘરે ઘેર દીઠ બહેનો આવે છે, બહાર બેસાડીને ભણાવી શકે છે. એના કારણે અમારે બહેનો બાળકોને કોઈ પ્રોબ્લેમ થતી નથી, ભણવાનું સારું રહે છે.
સ્કૂલો હમણાં કોરોના મહામારી ના કારણે બંધ છે તો કઈ રીતે ભણાવે છે? મેડમો આવે છે, ઘરે બહાર બેસા રહે છે અને ભણાવે છે, એટલા માટે અમારે સારું છે બાળકોને. ડભોઈ તાલુકાની ગોપાલપુરા નવી પ્રાથમિક શાળામાં આ વર્ષે પ્રવેશ ઉત્સવ બંધ રહ્યો ત્યારે શાળામાં બાળકોને પ્રવેશ તો આપવામાં આવ્યો, પરંતુ બાળકોને ઘરે ફળાવ રોપા આપવામાં આવ્યા અને વાલીઓને જાગૃત કરી તેનું કાળજી લેવામાં આવી. બાળકોને વૃક્ષ પ્રેમ માટે પ્રેરાય તેની કાળજી લેવામાં આવી અને બાળકોને આજે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે ત્યારે તેને વર્ચ્યુઅલ ક્લાસ પણ લેવામાં આવે છે, પણ જેની પાસે સ્માર્ટફોન નથી તેને ઘરે જઈને વ્યક્તિગત મુલાકાત કરી રૂબરૂ શિક્ષણ આપવામાં આવે છે. શાળાની આ પ્રેરણાદાયક પ્રવૃત્તિ બધા માટે પ્રેરણારૂપી બની રહે તે માટે ગોપાલપુરા નવી વસાહત શાળાને અભિનંદન. હિતેશ જોશીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ડભોઈ.